હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 વિષય અંગ્રેજી. આજે આપણે પેપર સ્ટાઇલ મુજબ પરીક્ષાની તૈયારી કરીશું. યુનિટ પ્રશ્ન 1. નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે સામે સ્પેલિંગ પૂર્ણ કરો. 1. પીગ, તો પી ખાલી જગ્યા આઈજી. પછી છે નંબર 2, લેગ, તો એલ ઈ ખાલી જગ્યા જી. નંબર 3, મેન, ખાલી જગ્યા એ એન, તો એમ. નંબર 4, વેન, તો વી ખાલી જગ્યા એન, તો શું આવશે? વેન. એ પ્રશ્ન નંબર 2. નીચેના સ્પેલિંગ યોગ ઉચ્ચાર સાથે લીટી દોરી જોડો. તો એફ આઈ એન ડી ઓ જી બી યુ એસ એફ ઓ એક્સ અહીંયા સામે બસ ફોક્સ ફેન એફ આઈ એન ફેન અને ઓ એટલે ડોગ. હવે ફેન, તો ફેન સાથે જોડીશું ડોગ, તો ડોગ સાથે જોડીશું બી યુ એસ બસ, તો બસ સાથે જોડીશું એફ ઓ એક્સ ફોક્સ એટલે ફોક્સ સાથે જોડીશું. હવે પ્રશ્ન નંબર 3. નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો.
ગુજરાતી નામ આપને આપેલું હોય એની સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. તો કે મંકી, મંકી તો ખાલી જગ્યામાં મંકી, સોરી ગુજરાતી આપેલું છે આપને. રીચ, રીચ એટલે બેર, અંગ્રેજી ઉચ્ચાર કહેવાનો છે. હવે છે હરણ, તો કે ડિયર. ગાય, તો ગાયને શું કહીએ આપણે અંગ્રેજીમાં? કાઉ ઉચ્ચાર. હવે વાઘ, વાઘ, વાઘને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? ટાઈગર. પ્રશ્ન નંબર 4, નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. નંબર 1, તૂત, તો દાંત. ટંગ, તો જીભ. 3 અને 4. નોઝ, નોઝ તો નાક. ચીક, ચીક તો ગાલ. ચાલો આવી રીતના કોઈ પણ યુનિટ પૂછી શકાય. નીચેના ગુજરાતી અર્થના કોઈ પણ નામ હું પરીક્ષામાં પૂછી શકું. રીછને શું કહેવાય, પછી કધેડાને શું કહેવાય, હાથીને શું કહી શકાય. એવી રીતના અહીંયા શરીરના નામે લેખા, તૂત, ટંગ, નોઝ, ચીક, તો એલ્બો, વેસ્ટ, માઉથ, હેડ, આઈ, કોઈ પણ હું નામ પૂછી શકું છું. તો તમારે આવી રીતે પરીક્ષાની તૈયારી કરવાની છે. હવે ચિત્ર મુજબનો પ્રશ્ન છે આપણી પાસે. પ્રશ્ન 5, પ્રશ્ન 5, નીચેના સ્પેલિંગ યોગ. ચિત્ર સાથે લીટી દોરીને જોડો. અહીંયા આપને આપેલું છે એચ એ ટી હેડ અને ટી એ પી ટેપ, કે ઇ વાય કી, અને એ એક્સ ઇ એક્સ. તો હવે આપણે અહીંયા ચિત્ર દોરીશું.
કી એક્સ કી અને ટેપ ટેપ હેટ એટલે ટોપી, અને ટેપ એટલે નળ, કી એટલે ચાવી અને એક્સ એટલે કુવાળી. આવી રીતે તમને કોઈ પણ ચિત્ર દોરીને પરીક્ષામાં પૂછી શકાય. લિપ્સનું, કાવનું, હોઠનું, ફલાઈનું, કોઈ બી ચિત્ર પૂછીને આપણે પૂછી શકીશું.